હવે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જોયું કે માહિતી સંચારની પ્રક્રિયાઓ અને માહિતી સંચારની પદ્ધતિઓ. હવે સ્વાધ્યાયની અંદર માહિતી સંચારની પ્રક્રિયા વિશે પણ આપણે પ્રશ્ન રખ્યો. હવે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે માહિતી સંચારની પદ્ધતિઓ કઈ કઈ છે, આ એક પ્રશ્ન છે, અને માહિતી સંચારની પદ્ધતિની મર્યાદાઓ, આ એક બીજો પ્રશ્ન છે. ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે અંદર કે મૌખિક માહિતી સંચાર પદ્ધતિની મર્યાદાઓ, આ એક પ્રશ્ન છે. આ પ્રશ્ન આપેલા છે કે મૌખિક માહિતી સંચાર પદ્ધતિની મર્યાદા, આ એક લખવાનો પ્રશ્ન. ત્યાર પછી માહિતી સંચારની પદ્ધતિઓ લખવાની, આ એક પ્રશ્ન. અને પદ્ધતિ અને મર્યાદા, આ બે પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન તમારે નોટબુકમાં લખવાનો છે. હવે એની ચર્ચા કરીએ આપણે કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિની મર્યાદાની અંદર આપણે સંવાદ અને ચર્ચા અને વાદ વિવાદ પરિણામે આવતું હોય તો પણ કામ કરી શકાય છે. કે કોઈક વખત એવું થતું હોય કે વાદ વિવાદ ચર્ચા જૂથમાં વધારે પડતા માણસ કોઈ ઉત્સાહમાં બોલી શકતો હોય, વધારે પડતા કોઈ વસ્તુ ઘરે તમને સમજાવવામાં આવેલો હોય, કે કોઈ MR આવતો હોય, સેલ્સમેન આવતો હોય ઘર બેઠા, કોઈ પાડો વેચવા, સાબુ વેચવા, કોઈ પ્લાસ્ટિક વેચવા, ઘણા બધા એવા ધંધાદારી માણસ આવતા હોય, તમને એવું આકર્ષક છે કે એક પર અમે એક મફત આપીશું, તો વધારે ઘર બેઠી વસ્તુમાં પડવા જવા જરૂર નથી, કે કંઈક એમાં ભૂલ હશે અથવા કંપની તરફથી તમને કંઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવેલો હોય, તો ઘણી બધી પ્રોબ્લેમ પણ થઈ શકતા હોય. જે કંઈ વસ્તુ તમે લઈ લીધી એ પાછો કઈ વખત પાછો ફરીને આવતો નથી, એ આવશે ક્યારે, આવશે બે બે ત્રણ ત્રણ વર્ષ પછી. જે કંઈ વસ્તુ તમે લઈ લીધી એ બહુ સમજી વિચારની વસ્તુ લેવાની છે. જો તમે આ વસ્તુ લઈ શકશો તો ભાઈ એ પછી પસ્તાનો વાર આવશે. એટલે એ ચર્ચાનો વિષય થઈ જશે કે પેલો ભાઈ આવેલો પછી આવું કામ આપી ગયો પછી કોઈ પાછો આવતો નથી. ત્યાર પછી આવશે મૌખિક માહિતી સંચાર પદ્ધતિની અંદર ઉપરોક્ત સંજોગોને ઊભા થતા હોય ત્યાં સમયને બગાડ પણ થાય છે. હવે એમાં ચર્ચાનો વિષય એવો થઈ ગયો હોય કે કંપનીમાં તમે જાઓ પ્રેઝન્ટેશન કરવા માટે, કોઈ માહિતી મળતી હોય કે એવા આખા ટોપિક નાખી દેવું કે ભાઈ કંપનીમાં ફોલ્ટ છે, આ વસ્તુ ઉત્પાદન કરવા, કોઈ પણ ચીજ વસ્તુ ઉત્પાદન કરવામાં અમુક વસ્તુ સારી આવતી છે, અમુક વસ્તુ ખરાબ છે. બધી વસ્તુ સારી જ હોય, ખરાબ નથી હોતી, પણ અમુક લોકો એવા હોય કે વાદ વિવાદની અંદર એના અંદર ચર્ચામાં તમને કોઈ ગોઠવી દે કે ચર્ચાનો વિષય કરી નાખે, એનો અફવા ઉડી જાય અને એનો સાંધો મળતો નથી. એટલે તમારે એ પણ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે ખરેખર લેખિતમાં આપેલું છે કે મૌખિકમાં માણસ કહી ગયેલું છે, કે તમે જોઈ શકતા છો, સાંભળી પણ શકતા છો, વસ્તુ જોઈ લીધી, જોઈને પછી તમે પારખી શકેલું છે, એ વસ્તુ પર ઘણી બધી પ્રભાવ પડી શકતો હોય, તો તમારે માહિતી સરસ રીતે મળી શકે અને તમે સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકો. હવે કલેલ પહોંચાડે બોલેલા વાક્યો હોય, સાંભળેલા હોય, એ બધું માહિતીમાં વિશ્વસનીયતા હોય કે કોઈ પણ લોકો બોલી શકતા હોય, કોઈ પણ લોકો સાંભળી શકતા હોય, એ વસ્તુ પર તમારે વિશ્વાસ કરવો નથી. તમે જોઈ શકતા હોય, સાંભળી શકતા હોય, તમે નિરાકરણ કરી શકતા હોય, ઉપયોગ કરી શકતા હોય, એ બધું વસ્તુ કરીને પછી જ તમારે બધું કામ કરવાનું છે. જો તમે વધારે પડતા કામ કરવા જશો તો તમે જે ઉત્પાદન કરતા છો અથવા તમને કોઈ માહિતી મળતી છે તેમાં તમારી ભૂલ પડશે. ત્યાર પછી આવશે એના અંદર લેખિત પુરાવા ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. જે કંઈ વસ્તુ હોય કે લેખિત પુરાવા ગેરહાજરીમાં એ આધારભૂત ગણાતો નથી, તમે માનો કે લખી લીધું, એ આધાર પુરાવા ગણવામાં આવતો નથી. કારણ કે જે વસ્તુનું નિરાકરણ થતું હોય કંપની તરફથી આપવામાં આવે એ રિયલ સ્ટોરીમાં શું કહેવા માગે તે જ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. જો તમે વધારે પટ્ટા કરવા જશો તે વસ્તુમાં ભૂલ પડશે. ત્યાર પછી આપણે જોઈએ કે જો માહિતી વિશદ અને વિસ્તૃત હોય તો બોલનાર પક્ષમાં પદ્ધતિ સફળતા મળતી નથી. હવે કોઈ વસ્તુને ચર્ચા કરવાની એ પરફેક્ટ વસ્તુ તમારે ધ્યાનમાં લઈ લેવાનું, અને જો કંઈ પૂરેપૂર વસ્તુ સમજી લેવાનું કે માન લો કે આ ઇલેક્ટ્રોનિક પંખો છે, હવે ટેબલ ફેન છે કે ભાઈ સીલિંગ ફેન છે, હવે પંખાનો કલર કેવો છે, કંપની તરફથી કેટલા રૂપિયા મેળ પડતો છે, આપણને કેટલા રૂપિયા હોય, ગ્રાહક સુધી કેટલી વસ્તુ લઈ જવામાં આવે, એ બધું વસ્તુ કરવાથી આપણને કેટલો ફાયદો થાય, એનો કલરથી માંડીને એનો ભાવપત્રકથી માંડીને. બાકી કે તમે એમ ગયા કે કોઈ દુકાનમાં ગયા ને મને 50 રૂપિયાની ચોકલેટ આપી દો, પણ 50 રૂપિયાની ચોકલેટ લેવામાં કઈ ચોકલેટ લેવાની, એનું નામ જાણવાનું, કેટલા રૂપિયાની કિંમત છે, કેટલા પર પડે છે, એ બધું વસ્તુ જાણ કરીને તમારી વસ્તુ આ કામ કરવાનું છે. ત્યાર પછી બીજા ટોપિક છે અંદર કે મૌખિક માહિતી ની બોલનાર અને સાંભળનાર બંને પક્ષે તબક્કાવાર લાંબા સમય સુધી યાદ રહેતી શકતી નથી. હવે એ બોલેલા વાક્યો હોય, માન લો કે 3 કલાક બોલતા હોય, 4 કલાક બોલતા હોય, તો એ તમારે યાદ નથી રહેતું, અથવા તમારે ટોપિક ટુ ટોપિક જ યાદ રાખવાના છે. જે રીતે આપણે અત્યારે જોઈ કે પદ્ધતિ વિશે જોઈ કે 5-5 ટોપિક, 6-6 ટોપિક તમારે યાદ રાખવાનું છે. હવે 2 કલાકનો હોય
તો આગલા એક કલાકમાં શું થયું તો પાછલા એક કલાકમાં તો આપણને ખબર પડતી નથી. એટલે જે કંઈ પદ્ધતિ તમને માહિતી મળશે, તમને તમારે ધ્યાનપૂર્વક ધીરે ધીરે કરીને થોડું થોડું વસ્તુઓ યાદ રાખવાની છે અને વસ્તુ બતાવવાની છે, સમજાવવાની છે, આ વસ્તુ આ કહેવા માંગે, તો જ તમને આ પદ્ધતિ ઉપયોગમાં લેશે, નહીં તો તમે યાદ રાખવાનું જોખમકારક છે. હવે બોલનાર બોલતાર પહેલાં વિચાર કરવો રહ્યો છે, જે કંઈ તમે બોલવાના છો એ બહુ જ સમજી વિચારી કરીને કામ કરવાનું છે, નહીં તો બોલેલા વાક્યો પાછા આવતા નથી. આપણે ચોપડીમાં છે એસપીની અંદર કે મોંમાંથી બોલેલા શબ્દો પાછા આવી શકતા નથી, જે કંઈ તમે સમજ આપતા છો એ સમજ બહુ ધ્યાનપૂર્વક આપવાનું છે. એટલે તમારે કોઈ પણ ચીજ વસ્તુની અંદર તમે કામ કરશો ને તો બહુ જ સમજી વિચારીને કામ કરવાનું છે. અને એ વસ્તુ એક વખત ડિક્લેર થઈ ગઈ, પેપર આઉટ થઈ ગયું, દ્રશ્ય શ્રાવ્ય થઈ ગયું, ટીવીમાં સમાચાર બધું થઈ ગયું, પછી વધારે પડતું પબ્લિસિટી થશે અને ખાલી એક જાતનું શું થશે કે વધારે પડતું હાહો થઈ જશે વસ્તુ, અને અફવા એવી ઉડી જાય કે આ પહેલાં દુકાનમાં ખરાબ વસ્તુ મળતી છે, એકચ્યુઅલી સારું જ મળતું હોય, પણ વધારે પડતા ગ્રાહકના મગજમાં થઈ કહે. ગ્રાહક એટલે બજારનો રાજા છે. એ રાજા ધારે દુકાનવાળાને ઊભો કરી શકાય. 5 રૂપિયાની વસ્તુ લેવા હોય તો 5 લાખના વ્યક્તિને પણ ઊભો કરી શકતો હોય એવો રાજા છે ગ્રાહક. જે બજારનો રાજા એમ કહેશે કે એ ગ્રાહક છે. એટલે માહિતી સંચાર પ્રક્રિયાની અંદર બજારમાં જે રાજા ગ્રાહક ફરતો હોય એ રાજા તરીકે ફરતો હોય, અને જે કંઈ વસ્તુ રહે એ પોતાની ઈચ્છા પ્રમાણે જતો હોય. અને તમે પણ જ્યારે એના અંદર પબ્લિસિટી થઈ ગઈ, હાહો થઈ ગયું કે ગ્રાહકના મગજમાં એક વાત ઘૂસી ગયું કે આ વસ્તુ અહીંયા ખરાબ મળતી છે, તો પછી ગ્રાહક તમારા ઘરે આવશે નહીં. ગ્રાહક ઘરે દુકાન હોય તેમાં પણ નહીં આવશે. એટલે માહિતી સંચારના અર્થ અને તેની પદ્ધતિની અંદર તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું કે માહિતી સંચારની પ્રક્રિયા આપણે કેટલી છે, 7 પ્રક્રિયાઓ છે. બોલનાર, રજૂઆત કરનાર, સંદેહ પ્રાપ્તિની માહિતી, માધ્યમ, સંદેહ પ્રાપ્તિની સમજ, સાંભળાણ અને પ્રતિભાવ. ત્યાર પછી આપણે બીજો ટોપિક જો, માહિતી સંચારની પદ્ધતિની અંદર મૌખિક વાત, વાતચીત, વાર્તાલાપ, લેખિતની અંદર જોયું, સાહિત્ય, પુસ્તકો, વર્તમાન પત્રો, ચિત્રો, નકશાઓ, દ્રશ્ય, શ્રાવ્ય, ઓડિયો, ઘણી બધી વસ્તુ જોઈએ આપણે. હવે એના પછીના આપણે 2 પ્રશ્ન, તમને 3 પ્રશ્ન પણ અંદર આપેલા છે. એમાં અંદર મૌખિક માહિતી સંચારની પદ્ધતિની મર્યાદાઓ પણ આપેલી છે, માહિતી સંચાર પ્રક્રિયાની પદ્ધતિઓ આપેલી છે. આ જે પ્રશ્ન છે એ માહિતી સંચારની પદ્ધતિ અને એની મર્યાદાઓ છે. એટલે તમારે જ્યારે પ્રશ્ન લખવાનો હોય તો પુસ્તકની અંદર અંદર આપેલા છે પદ્ધતિઓ અને મર્યાદાઓ અને ગોઠવવાનું છે, અને તે રીતે જ પ્રશ્ન જવાબ પણ તમારે લખવાના છે. મિત્રો, આપણે જે સ્વાધ્યાયની અંદર 3 પ્રશ્ન તમને આપેલા છે એમાં જોઈ લેજો. પહેલો પ્રશ્ન, માહિતી સંચારની પદ્ધતિઓનું ઉદાહરણ સહિત સમજાવો. બીજો પ્રશ્ન છે, મૌખિક માહિતી સંચારની પદ્ધતિની મર્યાદાઓ છે, ત્યાર પછી ત્રીજા નંબરનો ટોપિક છે અત્યારે માહિતી સંચારની ફાયદાઓ જણાવો. આ 3 પ્રશ્ન તમારે સ્વાધ્યાય કરવાનો છે. હવે પછીની અંદર હવે આપણે જે વાત કરી વિભાગ નંબર 1ની, સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર આપણે 2 વિભાગ છે. એ 2 વિભાગની અંદર હવે આપણે પહેલો વિભાગ માહિતી સંચાર અર્થ અને પ્રક્રિયાની પદ્ધતિઓ જોઈ. હવે ત્યાર પછી બીજા વિભાગની અંદર આપણે જોવાનો છે કે સેક્રેટરીનો અર્થ એ, અને આ પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનો છે કે સેક્રેટરી પ્રકાર એક જીવંત વ્યક્તિ છે. હવે જીવંત વ્યક્તિ શું કરી શકે એના વિશે સમજ, એ ક્યાંથી શબ્દ આવ્યો અને એ શું સંચાલન કરે છે, કઈ રીતે કંપનીનું સંચાલન કરે છે. પણ તે પહેલાં આપણે અંદર કે જે વસ્તુ આપણે ભણવાની છે વિભાગ નંબર 1ની અંદર કે માહિતી સંચાર કઈ રીતે આપી શકાય, આ બધી વસ્તુ સમજી શકીશું તો જ પછી આપણે સેક્રેટરી તરીકે ઉપયોગ કરી શકીએ એ વિભાગ નંબર 2ની અંદર આપણે જોવાનું છે. પણ તે પહેલાં માહિતી સંચારની પ્રક્રિયાની પદ્ધતિઓ, બોલવાનું, સાંભળવાનું, જોવાનું, દ્રશ્ય, શ્રાવ્ય, મૌન, પ્રતિભાવ, સંદેશાની પ્રાપ્તિની સમજ, દ્રશ્ય હોય, શ્રાવ્ય હોય, જોઈ પણ શકાય, સાંભળી પણ શકાય અથવા સાયલન્ટ દ્વારા કરી શકાતો હોય, એ બધી ઘણી બધી વસ્તુ આપણે અંદર જોઈ. અને ત્યાર પછી આપણે બીજા વિભાગ નંબર 2ની અંદર જોવાનું છે કે આપણે એક મહંત જીવંત વ્યક્તિ સેક્રેટરી એ વિશે જોવાનું છે. એટલે પુસ્તકની અંદર એમ લખેલું છે કે વાણિજ્યક પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ. અને ઘણા બધા લોકો ભેગા થશે એની અંદર, ઘણા બધા લોકો કંપનીમાં પણ કામ કરશે.
હવે એક જ લોકોને સંદેશો પહોંચાડવાનો હોય તો આપણે ઈમેલ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, મેસેજ દ્વારા, ટીવી દ્વારા, મેસેજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા હોય. માહિતી એવી રીતે આપવાની છે કે પરફેક્ટ સાચું જ હોય અને એ માહિતીની અંદર કોઈ બીજા કોઈ બનાવ ન બનતો હોય તેવી પણ માહિતી આપણે આપવાની છે. એટલે ન્યૂઝપેપરમાં જુઓ તમે, ટીવીમાં જુઓ, કોઈ વડાપ્રધાન બોલતો હોય, રાષ્ટ્રપતિ બોલતો હોય, પરફેક્ટ બોલતા હોય. હવે એવી રીતે આપણે ચર્ચા કરવાની છે. માહિતી કોઈ પણ જગ્યા પણ, કોઈ સંત પુરુષ હોય, ધર્મગુરુ હોય, કોઈ કથા કરતો હોય, તમે પિક્ચર જોતા હોય 3 કલાકની અંદર, પરફેક્ટ 3 કલાક સુધી બેસી રહેતા હોય, ઉઠવાનું મન નહીં થયા કરતું હોય, એ બધી માહિતી આપવાની છે. એટલે જાહેર ઉપયોગી સેવાની અંદર તમે જોતા હશો કે ટ્રેન આવતી હોય, બસ આવતી હોય, લાઉડસ્પીકરમાં બોલતા કે આટલા આટલા સમયે ટ્રેન આવશે, આટલા સમયે બસ આવશે, એ બધી પરફેક્ટ માહિતી આપતા હોય. તેવી રીતે તમારે કંપનીમાં કામ કરવાનું છે. જે તે સમયે સમયે તમે કામ કરતા હોય તો તમારે એ બધી વસ્તુ માહિતી સંચારની પ્રક્રિયાની અંદર તમે આરામથી કામ કરી શકાય. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે સેક્રેટરી વિભાગ નંબર 2 સેક્રેટરી વિશે આપણે સમજવાનું છે.